દવાઓનો ઓનલાઈન ઈ ફાર્મસીનો વિરોધ કરીને ભારતભરના દવાઓનું વેચાણ કરતા કેમિસ્ટોએ આજે ભારત બંધનું એલાન આપેલ છે. આ બંધમાં વડોદરાના કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશને પણ આજના બંધમાં જોડાયા હતા. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ સંગઠને કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણ માટે કાયદામાં છૂટ આપી છે. તેના વિરોધમાં આજે દવાના વેપારીઓએ ભારતભરમાં બંધ પાડ્યો છે. તેમાં વડોદરાના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ સંગઠન પણ તેમાં જોડાયું છે અને એક દિવસના દવાઓનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે અને કાળી પટ્ટી પહેરીને રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. દવાઓના ઓનલાઈન વેચાણને પગલે યુવાનોને ડ્રગ સહેલાઈથી મળી શકશે અને તેઓ નશાની લતમાં જકડાશે. ત્યારે સરકારની ઈ ફાર્મસી નીતિ અને ઓનલાઈન વેચાણના વિરોધમાં 1700 જેટલા કેમિસ્ટો જોડાયા હતા. અમે ઈ ફાર્મસીનું સરકાર દ્વારા જે નોટિફિકેશન 28 તારીખે ડિક્લેર કરેલું છે એના વિરોધમાં દેશવ્યાપી બંધ આપેલું છે. એમાં દેશમાં 8.5 લાખથી વધુ કેમિસ્ટો, ગુજરાતના 25,000થી વધુ કેમિસ્ટો અને બરોડાના 1700થી વધુ કેમિસ્ટોએ બંધ પાડી 1700 જેટલા કેમિસ્ટોની હાજરીમાં આજે બરોડામાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર સુપ્રત કરેલું છે. એમાં અમારી લીગલ માંગણીઓ છે કે આ વ્યવસાય કેન્દ્ર સરકારના સંપૂર્ણ નેજા હેઠળ ચાલી રહ્યો છે. એના માટેના ડિપાર્ટમેન્ટ ફિક્સ છે, કાયદા કાનૂન સરકારશ્રી દ્વારા જ બનાવવામાં આવેલા છે અને આજે જે ઓનલાઈન માટે જે કાયદા કાનૂન બનાવવામાં આવે છે તે પૂરેપૂરા જે રીતે કાયદામાં પરવ્યું નથી એ રીતે નવા કાયદા બનાવી અને એમને વેલકમ કરવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે અને કાયદાનું સરંગર ઉલ્લંઘન થઈ રહ્યું છે તેનાથી દેશના યુવાધનને ખતરો છે. દેશમાં બેટી બચાવો બેટી પઢાઓના નારાને ખતરો છે અને જે અનએમ્પ્લોયમેન્ટનો ઇસ્યુ છે એ આવતા દિવસોમાં વધુ વિકસે, કારણ કે દર વર્ષે દેશમાં 1 લાખથી વધુ ફાર્માસિસ્ટ ભણીને નીકળે છે. એ બધા માટે જોબલેસ થવાનો પ્રયત્ન થશે અને સરકારના આ નિર્ણય જે પણ અનૈતિક નિર્ણયો છે એ અમને મંજૂર નથી અને અમે ચલાવવા માંગતા નથી, કારણ કે આપણા દેશમાં દવા માટેની એક અલગ વ્યવસ્થા છે, પ્રિસ્ક્રિપ્શન મેડિસિન્સને વેચવા માટેના કાયદા અલગ છે અને આ રીતે જો ઓનલાઈન આવે તો આ કોઈ કાયદાનું પાલન થાય નહીં અને એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અલ્પેશ પટેલ, પ્રેસિડેન્ટ સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા. ઇમરજન્સી શબ્દનો યુઝ કર્યો એટલે તમને જણાવું કે અમે આ વિરોધ જે કર્યો છે સરકાર સામે કર્યો છે, પ્રજા સામે નહીં. અમારો વિરોધ પ્રજા સામે છે જ નહીં, પ્રજાના હિતમાં અમે બરોડામાં 14 જેટલી અને આખા ભારતમાં અને ગુજરાતમાં જ્યાં જે જે સેન્ટરો છે ત્યાં ઇમરજન્સી દુકાનો ચોક્કસ ખુલ્લી રાખી છે અને પ્રજા માટે સંતોષકારક વ્યવસ્થા ગોઠવણ કરેલી છે.